તમારે પણ જીવનમાં ખરેખર સુખી થવું હોય ને, તમારે આસપાસ સારા મિત્રો, સાચા મિત્રો ભેગા કરવા હોય ને, તો ધ બેસ્ટ ટેકનિક શું છે? તમે તમારા ઐશ્વર્યને છુપાવીને રહો. તમારી પાસે જા જા પૈસા છે બહુ દેખાડો કરશો ને, ખોટા મિત્રો ભેગા થશે. તન, મન અને ધન ઢાંકીને રહેવાનું હોય, એને ઢાંકવાનું હોય, એને ખુલ્લું ન કરવાનું હોય. તનને ખુલ્લું કરે એના ઉપર લોકોની નજર બગડે છે, મનને ખુલ્લું કરે એના ઉપર પણ લોકોની નજર બગડે છે, અને ધનને ખુલ્લું કરે એના ઉપર પણ લોકોની નજર બગડે છે. ગમે ત્યાં મન ખુલ્લું ન કરાય, ગમે ત્યાં ધન ખુલ્લું ન કરાય, આજનો માણસ દર્શનમાં નહીં પ્રદર્શનમાં માનતો થયો છે. આજનો માણસ સિદ્ધિમાં નહીં એને પ્રસિદ્ધિમાં જ માલ મનાય છે. આજના માણસને સારા થવામાં નહીં, સારા દેખાવામાં. હું સારો દેખાવ, મારું સ્ટેટસ કંઈક દેખાવું જોઈએ સમાજમાં, એના માટે ખોટું કરે, ખોટું બોલે, ખોટું બોલાવડાવે, ખોટું દેખાડે, ખોટું દેખાવડાવે, ખોટો આટા ટોપ કરે. અરે કેવું કેવું પાખંડ ચાલતું હોય. માફ કરજો, આપણે ભગવાનના ભક્ત છીએ ને, આપણામાં જે હોય ને એના કરતાં 5% ઓછું દેખાડીએ એ પણ સમય આવે તો, બાકી તો આપણે આપણું જ્ઞાન આપણા કલ્યાણ માટે વાપરીએ ને તો કરોડોનું કલ્યાણ એની મેતે થવાનું, જે ભગવાન સ્વામિનારાયણની રીત હતી, જે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીની રીત હતી. મુક્તાનંદ સ્વામી એટલે કેવા, અનંત કોટી બ્રહ્માંડના ભગવાન થાય એવા, પણ દાસના દાસ થઈને આ સત્સંગમાં રહ્યા. અરે ગોપાળાનંદ સ્વામીની કેવી વાતો, ગ્રહણની ગતિ બદલે. તમે વિચાર તો કરો, ગ્રહણની ગતિ બદલે ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય. મરેલા વ્યક્તિને જીવતા કરે. સ્વામીના પરચાઓ આપણે જાણીએ છીએ, બધું અસંભવ સ્વામી પધારે એટલે સંભવ થવા લાગે, તેમ છતાં એ ગોપાળાનંદ સ્વામી ભગવાન શ્રીહરિના કિંકર અનન્ય દાસ બનીને, ભગવાન શ્રીહરિના ચરણારવિંદની ધૂળ બનીને રહેતા. વંદન કરીએ એવા મહાપુરુષોને. વચનામૃતમાં મહારાજ એમ કહે, અહંકારને વશ થઈ જેને તેને દુખવતો ફરે ને, તો ગર્વગંજન એવા ભગવાન એને સહન નથી કરી શકતા. આજનો માણસ હોય કશું નહીં, અને અભિમાન એટલું બધું આવે અને અટંટ બની કેટલા સંતો ભક્તોનો દ્રોહ કરે આપણે જાણીએ છીએ. શું થાય? એ દ્રોહે કરીને થોડું ઘણું તપ કર્યું હોય, ભજન કર્યું હોય, ને એ પણ બધું પાણીમાં જાય. પછી ભગવાન ગમે તેના દ્વારા એના અહંકારને તોડાવે છે.